જ્યારે વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એણે એક એવો સવાલ પૂછ્યો અને આ વિદેશ મંત્રાલયે જે જવાબ આપ્યો એ અત્યારે ચર્ચામાં છે નમસ્કાર ખબર છે ડૉટ કોમ પરથી રાજેશ દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાવીસમી જૂને અમેરિકાની મુલાકાતે જવાના છે અને તેઓ અમેરિકાની સંસદને પણ સંબોધન કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણા દેશના પહેલાં એવા વડાપ્રધાન હશે કે જેઓ અમેરિકાની સંસદને સંબોધન કરશે પરંતુ આ પહેલાં એક એવી વાત સામે આવી છે કે એક મૂળ પાકિસ્તાનની મહિલા પત્રકારે જ્યારે વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એણે એક એવો સવાલ પૂછ્યો અને આ વિદેશ મંત્રાલયે જે જવાબ આપ્યો એ અત્યારે ચર્ચામાં છે તો મૂળ પાકિસ્તાનની પત્રકાર અને અમેરિકામાં અત્યારે જોબ કરે છે એ પત્રકારે વિદેશ મંત્રાલયના અધિકારીને સવાલ પૂછ્યો કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના લોકતંત્રની અત્યારે જે હાલત ઊભી થઈ છે એના વિશે તમારે શું કહેવું છે હવે આ જે પ્રશ્ન પૂછનાર છે એ આસમા ખાલી જ છે તો એનો વિદેશ મંત્રાલયે બહુ સરસ જવાબ આપ્યો છે તો વિદેશ મંત્રાલયના અધિકારીએ જવાબમાં એમ કીધું કે ભારત એક જીવંત લોકતંત્ર છે અને જો કોઈને પણ શંકા જતી હોય તો દિલ્હી જઈને જોઈ શકે છે હવે આ વિદેશ મંત્રાલયે જે જવાબ આપ્યો અને આસમા ખારીદે પ્રશ્ન પૂછ્યો એટલે ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઈ કે આ આસ્મા ખારીદ કોણ છે તો આસ્મા ખાલિદ વિશે તમને જણાવીએ કે આસ્મા ખાલીદ અમેરિકાના નેશનલ પબ્લિક રેડિયો સાથે જોડાયેલી છે અને એણે અમેરિકાની અંદર બે હજાર ચૌદ બે હજાર સોળ બે હજાર અઢાર અને બે હજાર વીસની અંદર ત્યાં ચૂંટણીનું કવરેજ પણ કર્યું છે મૂળ પાકિસ્તાનની આસ્મા ખાલીદ માટે એવું કહેવાય છે કે એ હિઝાબ પહેરવા બાબતે બહુ કટ્ટર છે એટલે એકદમ કડકાઈથી એ હિસાબ પહેરે છે અને હિજાબ પહેરે એવું એ માન્યતા ધરાવે છે એ અમેરિકા ઉપરાંત પાકિસ્તાન ચીન અને યુકેમાં જઈને પણ રિપોર્ટિંગ કરી દીધી છે કરી ચૂકી છે અને એ અત્યારે અમેરિકાના ઇન્ડિયાના પ્રાંતમાં રહે છે એણે એવો દાવો કર્યો છે કે એનો જે પરિવાર છે એ પહેલાં ભારતના પંજાબ માં રહેતો હતો પરંતુ જ્યારે ભાગલા પડ્યા ત્યારે તેનો પરિવાર પાકિસ્તાન આવી ગયો અને એના માતા પિતા એ પછી અમેરિકામાં આવ્યા આવીને વસ્યા અને ત્યારથી આસમા ખાલીદ અમેરિકામાં જ રહે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ